જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? વેરી ગુડ. ચાલો પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. મંગલાચરણ બોલીશું આપણે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં જાચાર્ય પ્રણમામિ મુહુર્મુર યદનુગ્રહતો ચંતો સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભનંદનમ્ અજ્ઞાનતિમિરાંધસ્ય નાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ્ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસો પંચદારુદયમઃ. સરસ પ્રાર્થના કરીને બધાએ, કેટલું મન શાંત થઈ જાય આપણે પ્રાર્થના ગાઈએ તો, બરાબર ને? ચાલો આજે આપણે કયો વિષય ભણવાનો છે? ગુજરાતી. પણ આપણી પાસે ગુજરાતી તો આવ્યું નથી, ચોથા ધોરણનું ગુજરાતી આવ્યું નથી. તો આજે હું તમને શું કરાવીશ, ખબર છે તમને શું કરાવીશ? શ્રુતલેખન. શું કરાવીશ? શ્રુતલેખન કરાવીશ. બાળકો, તો તમે બધા ઘરકામની નોટની અંદર તમારે સરસ મજાના સારા અક્ષરે શ્રુતલેખન કરવાનું છે. બધા ઘરકામની નોટ કાઢે, પેન્સિલ રબર બધું પાસે જ રાખવાનું છે. જો શ્રુતલેખન કોને કહેવાય? કે હું કોઈ પણ વાક્ય અથવા તો કોઈ ફકરો બોલું, હું બોલું અને તમે લખો, બરાબર? તમારે શું કરવાનું છે? એ ફકરો સાંભળવાનો છે, બરાબર સાંભળવાનો છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, પ્રશ્નાચિહ્ન જ્યાં આવે એ બરાબર તમારે સાંભળવાનો અને પછી એનું શ્રુતલેખન એટલે કે એ તમારે લખવાનો છે. સમજ પડે છે? શ્રુતલેખન એટલે શું ખબર પડે છે? કે શિક્ષક બોલે એ બાળકોએ બરાબર વાક્ય કે જે ફકરો લખાવતા હોય તે બરાબર સાંભળવાનો, સાંભળતા સાંભળતા બાળકો તેને સુંદર અક્ષરે લખે. કેવા અક્ષરે? એમનું લેખન કાર્ય કેવું કરે? સુંદર અક્ષરે એમનું લેખન કાર્ય કરે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્રુતલેખન કહીએ છીએ. પડીને સમજ, કેવા અક્ષરે કરવાનું છે? સરસ મજાના અક્ષરે કરવાનું છે. જ્યાં પણ અલ્પવિરામ કે પૂર્ણવિરામ કે અવતરણ ચિહ્ન કે પ્રશ્નાચિહ્ન આવે એ તમારે બરાબર સાંભળવાનું શિક્ષક બોલતા હોય ને ત્યારે, અને પછી કરવાનું અને સારા અક્ષરે ફકરો કે વાક્ય જે કાંઈ હું લખાવું એ તમારે લખવાનો છે. ચાલો, તો આપણે શ્રુતલેખનની શરૂઆત કરીશું. સૌથી પહેલાં થોડાક આપણે શ્રુતલેખન કરતાં પહેલાં આપણે થોડાક મુદ્દાઓ સમજી લઈએ, બરાબર ને? જો તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે જ્યારે શ્રુતલેખન કરો
त्यारे तमारे शू शू ध्यान में राखवानुं छे तो के लखती वक्ते अक्षरो सप्रमाण अने मरोड़दार करवा जोईए। सप्रमाण एटले एक सरखा, एक अक्षर नानो के एक अक्षर मोटो के एवुं नहीं, एक सरखा सप्रमाणमां અને મરોડદાર એટલે કે સરસ મજાના વળાંકવાળા અક્ષરે લખવાનું છે। ફરી એક વખત કે લખતી વખતે અક્ષરો સપ્રમાણ અને મરોડદાર કરવા જોઈએ। બધા અક્ષરો નોટની અંદર એક સરખા સરસ મીંડાવાળા મરોડદાર કરવા જોઈએ। બીજું શું છે, બીજો મુદ્દો તો કે જોડાક્ષરોના લખાણ કાળજીપૂર્વક કરવા જોઈએ। જે જોડાક્ષરવાળા શબ્દો આવે છે, જો આ સામાન્ય શબ્દ લખ્યો છે એ જોડાક્ષરવાળો શબ્દ છે ને, હે, તો એ તમારે કાળજીપૂર્વક લખવાનો છે, એમાં કાંઈ ભૂલ કરવાની નથી। સમજ પડે છે ને, હે। ચાલો પછી ત્રીજો મુદ્દો શું છે, તો કે બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા છોડવી જોઈએ। બે શબ્દ લખો તમે, બરાબર, જો બે શબ્દ લખ્યા, શબ્દ કોને કહેવાય કે આ શબ્દ છે, આ શબ્દ છે, બરાબર, અને અક્ષર કોને કહેવાય, એક લખેલ એક જ અક્ષર લખેલો હોય એને અક્ષર કહેવાય, તો આ બે વચ્ચે જગ્યા આપણે કેટલી, એક અક્ષર લખાય એટલી જ છોડેલી છે ને બધાની વચ્ચે, જો છે અહીંયા વચ્ચે આપણે એક અક્ષર લખવો હોય તો લખી શકીએ, વધારે શબ્દ લખી શકીએ નહીં। એટલે આ દરેક વચ્ચેનું અંતર કેટલું રાખવાનું, શબ્દો વચ્ચેનું અંતર કેટલું રાખવાનું, સમજ પડે છે, એક અક્ષર જેટલું રાખવાનું। આ જગ્યા વચ્ચે હું ફક્ત એક જ અક્ષર લખી શકું, આખો શબ્દ લખી શકું ન લખી શકું, તો ભેગું, એનો આનો કહેવાનો અર્થ એ થાય છે કે ભેગું લખાણ લખવું નહીં, એટલે કે સાવ બાજુ બાજુમાં લખાણ લખવું નહીં, બે શબ્દો વચ્ચે જગ્યા રાખીને સરસ મજાનું મરોડદાર અક્ષરે લખાણ લખવું। હવે આગળ જોઈએ, લખાણમાં છેકછાક ન થાય અને સ્વચ્છતા રહે તેની પૂરી કાળજી લેવી જોઈએ। લખાણની અંદર છેકછાક હોય, હે, તો એ લખાણ કેવું લાગે, તમારું ગંદુ લાગે ને, લાગે કે નહીં, છેકછાક કર્યા રાખો। હવે આ છેકછાક લખ્યું છે એની ઉપર તમે વરી પાછું આ સરખું ન લખાણ, તો વરી ભૂસો અને લીટો કરો, અને ઘણાય તો આમ ઘસી ઘસીને લીટા કરતા હોય છે, તો એ સારું લાગતું નથી, પડી સમજ। અહીંયા તમારે ભૂલ થઈ તો તમે એક લીટો કરો, પછી પાછો ફરીથી કરો, તો એ સારું લાગે ન લાગે, એ રબરથી ભૂસીને સારા અક્ષરે ફરીથી લખી કાઢવાનું, જો આપણે લખવામાં ભૂલ થાય તો, પડે સમજ। હું શું કહેવા માંગુ છું એ કે લખાણમાં છેકછાક ન થાય અને સ્વચ્છતા રહે તેની પૂરી કાળજી લેવી જોઈએ। વધારે પડતું તમે છેકછાક કર્યા કરશો, રબરથી છેકા રાખશો, લખશો અને છેકશો, લખશો અને છેકશો, તો શું થઈ જાય, આપણી બુક કેવી થઈ જાય, કાળી કાળીને ગંદી થઈ જાય ને, ક્યારેક તો તમે બહાર દઈને છેકો તો પત્તું પણ ફાટી જાય ને, એટલે વધારે પડતું છેકછાક લખાણની અંદર કરવાનું નહીં। બાળકો તમને સમજાય છે ને શ્રુત લેખન કઈ રીતના કરવાનું છે, તો આપણે આજે સરસ મજાના એક ફકરાનું શ્રુત લેખન કરીશું। હું બોલીશ અને તમારે સુંદર અક્ષરે, સારા અક્ષરે તમારે ઘરકામની નોટમાં લખવાનો છે। ચાલો નોટ લઈ લીધી બધાએ, પેન્સિલ રબર બધું પાસે જ છે ને તમારા બધાની પાસે, ઓકે। ફકરો પાડવાનો છે, મેં નિબંધ લેખનમાં સમજાવ્યું કે ફકરો કેમ પાડવાનો, ખબર છે ને બધાને, હે, થોડી જગ્યા તમારે જ્યારે
નોટની અંદર શરૂ કરો ત્યારે માની લેવા તમારું પેજ છે તો તમારે થોડી જગ્યા લખી ફકરો પાડવાનો, બરાબર? પછી બીજો ફકરો પણ એની નીચેથી ન જ આવવો જોઈએ. તો ચાલો ફકરો પાડીને લખશે બધા. જે રીતના હું શબ્દ બોલું એ જ રીતના તમારે લખવાનો છે. મૂર્તિઓ બનાવનાર, લખો જો એ ફકરો પાડીને બધા. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. હતો એટલે વાક્ય પૂરું થયું, એક તો પૂર્ણ વિરામ પડે ને સમજ, એક વાક્ય પૂરું થયું. ફરીથી બોલું છું, મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. જો હું બે વાર બોલીશ આ તો તમને સમજાય ને, એટલે તમારે લખવાનું છે એક એક જ વાર, બે વાર નહીં લખતા. હું એક વાક્ય બે વાર બોલીશ તમને સમજાય એટલા માટે. આગળ, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. હું બધાનો આ ફકરો જોવાને છું. હ્રસ્વ એ, દીર્ઘ એ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, જે પ્રમાણે હું બોલું ત્યાં તમને ખબર પડી જવી જોઈએ. તે મૂર્તિઓ જોઈને, તે મૂર્તિઓ જોઈને બલબલા દંગ રહી જતા. તે મૂર્તિઓ જોઈને બલબલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. સમજાય છે ને હું બોલું છું એ બધાને? સારા અક્ષરે લખજો. પણ કઈ મૂર્તિ ચાલે ખરી? જો હું વાક્ય કઈ રીતના બોલી, પણ કઈ મૂર્તિઓ ચાલે ખરી, પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને પાછળ, શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. ફરીથી બોલું છું, આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. લખ્યું બધાએ? ચાલો સરસ ફકરો પાડો બધા. મેં શું કીધું હતું તમને? એક ફકરાની નીચેથી ન જ બીજો ફકરો શરૂ થાય. આ પહેલો ફકરો તમે અહીંથી લખવાનું શરૂ કર્યું તો બીજો ફકરો પણ તમે એની નીચેથી ન જ શરૂ
करशो, अहींथी नहीं करता। जो तमे अहींथी शुरू करो तो आ खोटू पड़े, एकनी नीचे थी न एक फकरो आवू जोईए अने आ लखाण सारू लागे नहीं। समझ पड़े ने? ઉપરનો જે તમે ફકરો લખો એની નીચેથી જ આ બીજો ફકરો તમારે શરૂ કરવાનો છે। મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી। એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા। લખાય છે ને બધાને? લખ્યું બધાએ? બધાએ લખ્યું? સરસ, ચાલો ત્રીજો ફકરો પાડો બધા। ફકરો ત્રીજો, ફકરાની નીચેથી જ ફકરો લેવાનો છે। મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી। મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી। આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો। એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે। મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ના ભૂલે। આવડે છે ને બધાને લખતા? હે, સરસ, ચાલો। વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી। વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી। આગળ ધારી ધારીને બરાબર જોઈએ તો પણ ધારી ધારીને બરાબર જોઈએ તો પણ
મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી। લખો આગળ, ફરીથી બોલું છું। ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં આવે તેવી કળા એની પાસે ન હતી। સોરી, ફરીથી બોલું છું વાક્ય। ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી। સમજાણો ને બધાને હવે? સરસ, ચાલો। આગળ ફકરો પાડવાનો છે, બધા ફકરો પાડશે હવે। અક્ષર સારા કાઢજો બધા। એક દિવસ મોહનને રાત્રે સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે। તેણે એક તરકીબ વિચારી કાઢી। એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો। મોહનને લઈ આવવા, લખો છો ને બધા, મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો। દૂત મોહનના ઘરે આવ્યો। જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે। દૂતને નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં। એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો। યમરાજને બધી વાત કરી। દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા।
યમરાજે કહ્યું મૂર્ખ, અવતરણ ચિહ્નમાં લખજો, અવતરણ ચિહ્ન પૂરા થશે એટલે હું તમને કહીશ, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે. અને તું એનાથી બળી ગયો. મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ, એટલે જીવતો મોહન પકડાઈ જશે, એટલે જીવતો મોહન પકડાઈ જશે. બસ આપણે આજે અહીંયા સુધી લખીશું શ્રુત લેખન. સરસ અક્ષરે લખ્યો છે ને ઘરકામની બુકમાં બધાએ? સરસ. જ્યારે ગૃહ કાર્ય ચેક કરાવવા આવો ત્યારે મને જરૂરથી બતાવજો. ચાલો આપણે થોડાક હવે આજે ઉખાણા જોવા છે મિત્રો, હે તમે મને જવાબ આપજો બરાબર. ચાલો થોડાક ઉખાણા જોઈએ આજે આપણે. સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય, કોણ કહેશે? ચાલો કોણ કહેશે? સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય, કોણ કહેશે મને? ચાલો જોઈએ શું છે. સૂરજ સવારે આવે ને સાંજે વયો જાય, પાછો સાંજે ક્યાં સંતાઈ જાય? કોઈને ખબર પડે નહીં. ચાલો બીજું ઉખાણું પૂછું છું. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? આ તો ઓળખતા જુઓ બધા, ઓળખો છો બધા? હે તમારા બધાની ઘરે આવતું હશે આ શાકભાજી. ચાલો હું કહી દઉં શાકભાજી છે પણ કયું છે, કોણ કહેશે? ફરી એકવાર બોલું છું. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? શું છે? કોબીસ. હોય ને એના લીલા ને ધોળા પાંદડા હોય કે નહીં, જેમ જેમ તમે પાન કાઢો એમ એમ પાન નીકળતા જાય. ચાલો ત્રીજો ઉખાણું સાંભળજો બરાબર. બરાબર આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ, કોણ કહેશે? ચાલો ફરીથી પૂછું છું. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ ને મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ, બધાની સાથે હોય, કોણ કહેશે? બધાની સાથે હોય બરાબર. શું છે ખબર છે? પડછાયો. તમે આમ જાઓ તેમ જાઓ આપણી સાથે સાથે જ આવે, હે પછી આપણે ઊંઘી જાય તો ક્યાં સંતાઈ જાય આપણને પણ ખબર પડે નહીં. મજા આવી ને બાળકો તમને ઉખાણા સાંભળવાની? સરસ. હવે આ શ્રુત લેખન તમારે ઘરકામની નોટમાં કરેલું છે એ ફરી એક વખત વાંચજો, અને પાછું ફરી એક વખત ઘરકામની નોટમાં જ સારા અક્ષરે તમારે લખવાનું છે. ચાલો બાળકો જય શ્રી કૃષ્ણ.